રાપર ખાતે ધનુર્માસની ઉજવણી કરવામાં આવી. હાલ કમૂરતા ચાલી રહ્યા છે. 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમૂરતા હોય છે, એટલે આ એક માસ દરમિયાન હિન્દુ સંસ્કૃતિ મુજબ ધનુર્માસ કહેવાય છે. આ સમય દરમિયાન દરેક સનાતન ધર્મના મંદિર ખાતે ધૂન, આરતી, મહામંત્ર, પ્રસાદ તથા દષ્ટાંત સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ધનુર્માસ નિમિત્તે રાપર શહેરના ઓધડવાડી સ્વામી નારાયણ મંદિર ખાતે સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો કેપી સ્વામી, ભકિત વેદાંત સ્વામી, સર્વમંગલ સ્વામી, હરજી પોલાર, ગોકળ કારોત્રા, વિનોદભાઈ દાવડા, મુકુંદ માલી, ખીમજીભાઈ પટેલ, રાહુલ ગોસ્વામી, કેતન દાવડા તથા સ્વામી નારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર અયોધ્યાપુરી ખાતે ઘનશ્યામ પૂજારા, પ્રકાશ રામાણી, માવજી પટેલ, અમિત પોપટ, ધીરજભાઈ પોપટ, રમેશભાઈ રામાણી, ઘનશ્યામ રામાણી, વિનોદ રામાણી અને પૌરાણિક મહત્વ ધરાવતા રવિભાણ સંપ્રદાયના દરિયાસ્થાન મંદિર ખાતે દિનેશ ચંદે, વલમજીભાઈ લુહાર, શૈલેષ ભીંડે, રમેશભાઈ પૂજારી, ધનસુખભાઈ લુહાર, દયાલાલ ઠાકોર, રાજેશ પૂજારા, ગોવિંદભાઈ ઠક્કર વગેરે ધાર્મિક કાર્યક્રમોના આયોજન દરમિયાન વ્યવસ્થા સંભાળી રહ્યા છે. અત્યારે જે ધનુર્માસ ચાલે છે એનું કારણ એ છે કે આ ધનુર્માસમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય થાય નહીં. કારણ એ વખતે ભગવાન વિદ્યા અભ્યાસ કરવા માટે જાય છે, અને જ્યારે ભગવાન વિદ્યા અભ્યાસ કરતા હોય એટલે કોઈ પણ માંગલિક કાર્ય હોઈ શકે નહીં. માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે દરેક સનાતન ધર્મના મંદિરો, યા તો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, યા તો હવેલી સંપ્રદાય, આ બધા મંદિરોમાં ભગવાનનો મહામંત્રનું ઉચ્ચારણ થતું હોય છે, અને પોતાનું જીવન ધન્ય બનાવી લોકોને પ્રસાદ આપી અને લોકો વિખોટા થતા હોય છે. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ખાસ કરીને ધનુર્માસનું બહુ મહત્ત્વ છે. દરેક સ્વામિનારાયણ સંપ્રદાય ગમે ત્યાં જોશો, નાના મોટા હરિમંદિરો હોય યા તો શિખરબંધ મંદિર હોય, તો ત્યાં કને ધનુર્માસની 1 કલાક સુધી ધૂન થતી હોય. એમાં કોઈ પણ જ્ઞાતિ, નાત, જાત, ભેદભાવ વગર ભારત માતાના સંતાનો અને સનાતન ધર્મ પ્રેમીઓને બધાને પણ છૂટ હોય છે. કારણ કે ભગવાનનું નામ જીવ પ્રાણી માત્ર લઈ શકે છે, એટલા માટે ધનુર્માસની 1 માસ સુધી ધૂન ચાલે અને મકર સંક્રાંતિનો એની સમાપ્તિ થાય.